તો આરટીઈ હેઠળ પ્રવેશ આપવામાં સરકારની ઉદાસીનતા જોવા મળી। રાજ્ય સરકારે આરટીઈ હેઠળ ઓછા બાળકોને પ્રવેશ આપ્યો છે। કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં સરકારે જવાબ આપ્યો છે। આરટીઈ હેઠળ રાજ્યમાં 2020 અને 21માં 98312 બાળકો સામે 78989 જ પ્રવેશ આપવામાં આવ્યો છે। વર્ષ 2021 અને 22માં 75503 બાળકો સામે 64175 બાળકોને જ પ્રવેશ અપાયો છે। सरकारे 2 वर्ष में 1,43,164 बालकों ने आरटीई हेठळ प्रवेश आप्यो छे। सरकारे 2 वर्ष में 30,651 ओछा बालकों ने आरटीई हेठळ प्रवेश आप्यो छे। खानगी शालाओं में 25% लेखे आरटीई हेठळ बालकों ने प्रवेश आपवानी जोगवाई छे। संवाददाता नरेन्द्र अपनी साथे जोड़ाया छे। नरेन्द्र, जे प्रकारे हाल અત્યારે મુદ્દો ઉઠી રહ્યો છે, કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં સરકારે જવાબ આપ્યો છે। આરટીઈમાં જે પ્રકારે જોગવાઈ કરવામાં આવી છે, બાળકોને અભ્યાસ માટે આગળ કરવામાં આવી રહ્યા છે, તો જે પ્રકારે ગૃહમાં આ મુદ્દો ઉઠવામાં આવ્યો છે, શું વિગત? જી, વિધાનસભા ગૃહ ચાલી રહ્યું છે અને આ ગૃહની અંદર કોંગ્રેસના અલગ અલગ ધારાસભ્યો દ્વારા સરકારને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ગુજરાતની અંદર છેલ્લા 2 વર્ષની અંદર કેટલા બાળકોને प्रवेश फाळववामां आव्यो छे अने ए पैकी केटला बाळको प्रवेश मेळववा पात्र हता, जेनी अंदर सरकारे जे जवाब आप्यो छे ए मुजब छेल्ला 2 वर्षनी अंदर सरकारे कुल 1,43,000 बाळकोने प्रवेश आपवामां आव्यो छे, जे खरा अर्थमां 1,73,815 बाळको के जुओ आ बाळक प्रवेश मेळववा पात्र हता। ए पैकी 30,600 बाळकोने सरकारे प्रवेश छेल्ला 2 દિવસની અંદર આપ્યો નથી, જે સ્પષ્ટ દર્શાવી રહ્યું છે કે જે જોગવાઈઓ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત આપવામાં આવી છે એનું અમલવારી થઈ રહી નથી અને 30,000 બાળકો કે જેઓ સરકારની આ યોજના અંતર્ગત મફત શિક્ષણ સારી સ્કૂલોની અંદર શાળાઓની અંદર મેળવવા પાત્ર હતા, પરંતુ સરકારની યોગ્ય નીતિ ના હોવાને કારણે આ બાળકો એ ખાનગી શાળાઓની અંદર પ્રવેશ મેળવી શક્યા નથી। जो आ समग्र राइट टू एज्युकेशन की बात करवामां आवे तो आ कायदा अंतर्गत खानगी शालाओनी अंदर 25% बाळकोने राइट टू एज्युकेशन हेठळ प्रवेश आपवामां आवतो होय छे। जी बिल्कुल नरेन्द्र, माहिती साथे जोड़वा बदल आभार।